हेलो फ्रेंड्स, तो तक्षशिला विद्यालय ना डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आप सर्वे नु स्वागत करूँ छू। लास्ट लेक्चर नी अंदर आपने शू जोयु, तो बे विद्युत भारो हता समान वीजभार धरावता, अने त्रीजो कोई विद्युत भार आपने कोई एवी जग्याए मूकवानो हतो के जेथी नेट विद्युत भार आपणो केवो थाय, नेट फोर्स जे हतो ए आपणो झीरो थाय। तो मित्रों आजे एवो ज आपणो बीजो एक एक्जाम्पल लईए, क्वेश्चन नंबर 2। અહીંયા મિત્રો વિરુદ્ધ વીજભાર આપેલા છે, એટલે કે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે। પહેલા નંબરના વિદ્યુત ભાર ઉપર પ્લસ q ચાર્જ છે અને બીજા ઉપર માઈનસ 9q, બરાબર છે। તો હવે આપણે મિત્રો ત્રીજો વિદ્યુત ભાર એવી કોઈ જગ્યાએ મૂકવો છે કે જેથી નેટ ફોર્સ કેટલું થાય, ઝીરો થાય મિત્રો, બરાબર છે। તો ચેક કરી લઈએ આપણે, પહેલા કઈ બાજુ હશે, વચ્ચે મૂકી જોઈએ, લાસ્ટ ટાઈમ મૂકી તો એ રીતે। તો મિત્રો અહીંયા વચ્ચે હું કોઈ પ્લસ q વિદ્યુત ભાર મૂકીશ તો થશે શું, આના દ્વારા આકર્ષણ થશે f1, એટલે સોરી અપાકર્ષણ થશે, બંને પોઝિટિવ છે એટલે આ ડાયરેક્શનમાં જશે f1, અને f2 આકર્ષણ થશે કારણ કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે, તો આકર્ષણ થઈને પણ આ જ ડાયરેક્શનમાં જશે f2। એટલે મિત્રો વચ્ચે જો મૂકીશું તો f1 અને f2 ઝીરો થઈ શકશે નહીં, f1 પ્લસ f2 થશે, બંને એક જ ડાયરેક્શનમાં, એટલે વચ્ચે આ વખતે મૂકી શકાશે નહીં। તો આપણે સાઈડમાં મૂકી જોઈએ, બરાબર, ત્રણ જ જગ્યાઓ છે ટોટલ આપણી પાસે, તો ત્રીજી જગ્યાએ બીજી કોઈ જગ્યાએ મૂકીએ। તો હવે મિત્રો આપણે વિદ્યુત ભારને કોઈ આ જગ્યાએ મૂકીશું અહીંયા, તો હવે કેવો ફોર્સ લાગશે એ જોઈએ। તો અહીંયા આપણે પ્લસ q વિદ્યુત ભાર મૂકીશું, તો હવે 9q અને પ્લસ q, તો આકર્ષણ થશે, બંને વિરુદ્ધ વીજભાર છે એટલે આના દ્વારા આ ડાયરેક્શનમાં f2 ફોર્સ લાગશે, બરાબર છે। હવે આ પોઝિટિવ અને આ પોઝિટિવ, બંને પોઝિટિવ એટલે કે અપાકર્ષણ થશે એટલે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે f1। તો મિત્રો હવે તમને એવું લાગશે કે f1 અને f2 આવી રીતે આ જગ્યા પર લઈ શકાશે। તો મિત્રો અહીંયા એક બીજી વાત જોઈએ આપણે, તો અહીંયા 9q છે એટલે કે પહેલા વિદ્યુત ભાર કરતા 9 ગણો મોટો છે, તો એનું આકર્ષણ બળ કંઈક વધારે છે, અને આ જે q છે એનું અપાકર્ષણ બળ બહુ જ ઓછું હશે અને ડિસ્ટન્સ પણ પાછું વધી જાય છે। આ q થી આ પોઝિટિવ q જે છે એનું ડિસ્ટન્સ કેટલું બધું વધી જાય છે, તો મિત્રો આનો ફોર્સ આની ઉપર એટલું બધું રિએક્ટ કરી શકશે નહીં, એટલું બધું રિએક્ટ નહીં કરે કે જે 9q જેટલો વિદ્યુત ભાર છે એને કેન્સલ આઉટ કરી અને અંતિમ ફોર્સ આપણને ઝીરો આપી શકે। આ પહેલા વિદ્યુત ભારનો ફોર્સ એટલો બધો તો ના જ હોઈ શકે મિત્રો, એ પણ ડિસ્ટન્સ વધારશે પાછું, અને આનું 9q છે, તો આ જગ્યા પર જો વિદ્યુત ભાર મૂકીશું તો પણ f1 = f2 થશે નહીં મિત્રો। કેમ નહીં થાય, તો આનો વિદ્યુત ભાર મોટો છે પ્લસ આનો ડિસ્ટન્સ પણ ઘણો વધારે છે, એટલે અહીંયા આપણે વિદ્યુત ભાર મૂકી શકીશું નહીં। તો હવે એક જ જગ્યાએ આ બાજુ, તો અહીંયા શું થશે એ આપણે જોઈએ, તો અહીંયા કંઈક આવું જોવા મળશે, ત્રીજો વિદ્યુત ભાર આપણે અહીંયા ક્યાંક મૂકીએ છીએ પ્લસ ક્યુ, તો હવે જોજો મિત્રો માઇનસ 9q પ્લસ આકર્ષણ થશે એટલે કે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે F2, બરાબર છે। હવે આ પ્લસ Q આની ઉપર અપાકર્ષણ કરશે, બંને ધન વીજભાર છે એટલે એ કંઈક આ ડાયરેક્શનમાં હશે F1। તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આનું અંતર નજીક છે એટલે આનો ફોર્સ પ્રબળ રીતે વર્ક કરી શકશે, આનું અંતર દૂર છે પણ આનો વિદ્યુત ભાર મોટો છે 9Q છે એટલે એનો ફોર્સ એનું બળ વધારે થશે। તો અહીંયા કોઈ કેવી જગ્યા મળશે કે જેથી F1 = F2 થઈ શકે, બરાબર છે। તો આ પોઝિશન આપણા માટે રાઈટ છે, બરાબર। તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ, તો કઈ રીતે થશે મિત્રો, તો આપણી જોડે F નું ઇક્વેશન છે K q1 q2 / r2। હવે આપણે F net = 0 કરવું છે, આપણો ઉદ્દેશ્ય છે મુખ્ય, અને આપણી જોડે ઇક્વેશન છે F1 = F2, જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો જ નેટ ફોર્સ 0 થાય,
બરાબર છે તો આપણે હવે F1 જોઈએ તો વિદ્યુતભાર 1 વડે ટેસ્ટ ચાર્જ ઉપર લાગતું બળ તો F1 is equals to K Q1 Q2 upon R square આનું અંતર કેટલું થશે મિત્રો અહીંયા થી હું x ડિસ્ટન્સ લઉં બરાબર તો આની વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો x square જેટલું બરાબર છે તો આપણે જોડે F1 નું ઇક્વેશન મળ્યું F2 નું ઇક્વેશન હું અહીંયા લખીશ તો F2 is equals to શું મળશે મિત્રો K Q પણ Q ની જગ્યાએ આપણે 9Q લખીએ તો અહીંયા 9Q into capital Q upon R square એટલે હવે આનાથી આનું અંતર કેટલું L plus X તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થશે L plus X જેટલું તો અહીંયા હું L plus X નો સ્ક્વેર લખી શકું સમજાઈ ગયું મિત્રો તો હવે હું F1 અને F2 ને સરખાઈ દઉં તો મને શું મળશે K 9Q Q upon L plus X નો સ્ક્વેર બરાબર છે હવે જે કેન્સલ આઉટ થતું હોય આપણે કેન્સલ આઉટ કરી લઈએ તો K કેન્સલ આઉટ થઈ જશે સ્મોલ Q કેન્સલ આઉટ કેપિટલ Q કેન્સલ આઉટ તો વધશે શું મિત્રો 1 upon X સ્ક્વેર is equals to 9 upon L plus X નો સ્ક્વેર સમજાય છે હવે L plus X નો સ્ક્વેર આપણે સામે લઈ જઈએ તો અહીંયા શું થશે L plus X નો સ્ક્વેર is equals to અહીંયા 9 આવું કઈ થઈ જશે તો હવે આનું વર્ગમૂળ લઈએ મિત્રો બંને બાજુ તો આને શું લખી શકાય L plus X upon X is equals to plus or minus 3 નવ નું વર્ગમૂળ શું થશે મિત્રો 3 બરાબર છે તો હવે આપણે બંને કન્ડિશન પર કામ કરી જોઈએ L plus X is equals to upon X is equals to 3 તો L plus X is equals to શું થશે મિત્રો 3X તો L is equals to X પહેલી બાજુ જશે તો 3X minus X તો L is equals to શું થશે 3X માંથી 1X જાય તો 2X X ને કરતા બનાવો તો X is equals to L by 2 તો x is equals to l by 2 આપણને જવાબ મળશે બીજું કન્ડિશન આપણી પાસે છે l plus x upon x is equals to minus 3 બીજી કન્ડિશન plus or minus 3 છે એટલે તો અહીંયા આપણે જોઈએ તો l plus x is equals to minus 3x l is equals to minus 3x minus x તો l is equals to minus 4x તો x is equals to શું થશે મિત્રો minus l by 4 બીજો જવાબ કઈ આવો મળે હવે માઇનસ l/4 આ જગ્યા પર ગોઠવાઈ શકશે ને l/4 એટલે આ જે l અંતર છે એના ચોથા ભાગનું અને માઇનસ એ નહીં પોસિબલ થાય તો x is equals to l/2 આ l છે એનું અડધું કરો કેટલું ડિસ્ટન્સ તમે આ બાજુ મૂકીશો તો તમને ત્રીજા વિદ્યુતભાર દ્વારા નેટ ફોર્સ કેટલો મળશે f is equals to 0 મળી શકશે તો મિત્રો આ જે વાત કરી એની અંદર આપણી પાસે એક ઘન વિદ્યુતભાર હતો અને બીજો ઋણ વિદ્યુતભાર હતો તો મિત્રો ત્યારે આપણે આવું કંઈક ગણતરી કરી શકીએ તો x is equals to l by 2 મળશે તો l by 2 જગ્યા પર આપણને નેટ ફોર્સ 0 મળશે હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એવી વસ્તુ તમને બતાવું શોર્ટકટ તો આનું પણ એક શોર્ટકટ છે અને એ ક્યારે વાપરી શકીશું જ્યારે બંને કેવા હોય પ્લસ માઇનસ અથવા તો માઇનસ પ્લસ એટલે કે જો બંને વિદ્યુતભારો વિરુદ્ધ હોય ત્યારે જ આપણે આનો યુઝ કરી શકીશું આ શોર્ટકટનો યુઝ ત્યારે જ કરી શકીશું જ્યારે વિરુદ્ધ વીજભારની આપણે વાત કરતા હોઈએ તો મિત્રો આનું શોર્ટકટ ઇક્વેશન કંઈક આવું છે x is equals to under root q1 plus sorry upon under root q2 minus under root q1 into l આગળનું જે એક્ઝામ્પલ જોયું એની અંદર અહીંયા પ્લસ હતું
આની અંદર માઇનસ છે એટલો જ ડિફરન્સ છે મિત્રો બંને યાદ રહી જાય એવા છે બરાબર અને q1 ને આપણે શું લઈશું મિત્રો q1બરાબર આપણે સ્મોલેસ્ટ લઈએ છે એટલે કે જે નાનામાં નાનો વિદ્યુતભાર હોય એના બરાબર આપણે q1 લઈશું તો આ બંનેની અંદર નાનો વિદ્યુતભાર મિત્રો કયો છે પહેલા નંબરનો તો આને આપણે q1 લઈશું અને આને આપણે q2 લઈશું તો હવે આની અંદર કિંમતો મૂકી જોઈએ જવાબ આવે છે કે નહીં q1 બરાબર ચલો √ q1 અપોન q2 = શું થશે 9q તો √ 9q માઇનસ √ q1 * l તો હવે q કોમન કાઢી લઈએ આપણે બરાબર છે તો સોરી q છે ને q અને 9 તો q કોમન કાઢી લઈએ તો શું થશે q અપોન √q √9 માઇનસ 1 q q કેન્સલ આઉટ થઈ જશે તો 1 અપોન 3 માઇનસ 1 l l ને ભૂલાઈને તો જવાબ આવશે l / 2 તો મિત્રો અહીંયા પણ તમને x = l / 2 મળ્યું અને આપણી શોર્ટકટ ટ્રિક દ્વારા પણ l / 2 જવાબ મળે છે મિત્રો તો જ્યારે તમને વિરુદ્ધ વીજભાર આપેલા હોય ત્યારે તમે આ શોર્ટકટ ટ્રિકનો યુઝ કરી શકો શોર્ટકટ મિત્રો જીવનમાં જ્યારે પણ શોર્ટકટ લેતા હોઈએ ને ત્યારે આપણને લોંગ કટ તો ખબર હોવી જ જોઈએ બરાબર છે એટલે આપણું અન્ડરસ્ટેન્ડિંગ તો સબ્જેક્ટનું હોવું જ જોઈએ તો શોર્ટકટ કામ લાગશે જીવનમાં બાકી નહીં લાગે તો મિત્રો બીજી એક મારે વાત કરવી છે તમને કે ફિઝિક્સ વિષયને મેં અન્ડરસ્ટેન્ડિંગ કરવાની વાત તમને પહેલા જ દિવસે કીધી હતી બરાબર છે તો આજે હું તમને ફરી એના ઉપર કહીશ કે અત્યાર સુધી મિત્રો તમે જે રીતે પણ ભણ્યા હો તમે જે મેથડથી ફિઝિક્સને ભણ્યા હો એના કરતાં આજે આપણે અલગ મેથડથી જવું છે એટલે કે અન્ડરસ્ટેન્ડિંગથી જ જવું છે ફિઝિક્સ ની અંદર અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તમે જ્યારે ગોખશો મિત્રો તો પ્રેશર વધશે આવા કેટલા ઇક્વેશન તમે ગોખી ગોખીને ગોખશો બરાબર છે એક લેવલ એવું આવશે કે તમારા મગજની અંદર પ્રેશર ક્રિએટ થશે કન્ફ્યુઝન થશે કોની અંદર આપણે કઈ ઇક્વેશન વાપરવું પણ મિત્રો જો તમારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ પાવર હશે તમે વિષયને સમજ્યા હશો વિષયને ડાયજેસ્ટ કર્યો હશે તો તમે મિત્રો ગમે તે સમય ગમે તેવું એક્ઝામ્પલ તમને આપીશું તો તમે એ સોલ્વ કરી શકશો મિત્રો મારી વાત કરું તો મિત્રો હું પણ તમારી જેમ જ જ્યારે 11 12 માં હતો ત્યારે મને પણ આવી કોઈ ટેવ તો હશે જ કે હું પણ ગોખવાનો પ્રયત્ન તો કરતો જ હોઈશ પણ ધીમે ધીમે જ્યારે જીવનમાં અનુભવ થતા ગયા આગળ ભણતા ગયા તો મિત્રો થયું કે ના અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે હોય છે ત્યારે જ તમે જીવનની અંદર કંઈક સારું કામ કરી શકો સબ્જેક્ટની અંદર બરાબર છે તો મિત્રો બધાની સાથે હું એવી આશા રાખું કે મિત્રો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવું છે ક્યારે પણ ભોખવાનો પ્રયત્ન કરવો નથી બરાબર છે તો ક્યારે પણ ફિઝિક્સ વિષયની અંદર તમને તકલીફ પડશે નહીં મિત્રો અને હું તમને કહું છું અહીંયા તમને ગમે ત્યારે કોઈ પણ તકલીફ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું ક્યારે પણ ભોખીશું નહીં શું વસ્તુ બની કેમ બની કઈ રીતે બની એ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપીશું તો જ મિત્રો સાચા અર્થમાં ફિઝિક્સ આપણે શીખ્યા કહેવાય બાકી તો તમે આજે કંઈક ભોખી નાખ્યું તમને જે રીતે શીખવાડ્યું હોય આજે ભોખી નાખ્યું બે વર્ષ પછી ત્યારે નીટ કે જીની એક્ઝામ આપવા જાઓ તમે તો એ ભોખેલું મિત્રો ત્યાં કામ નહીં લાગે ત્યાં તો તમને માત્ર ને માત્ર અન્ડરસ્ટેન્ડિંગ જ કામ લાગશે જો તમે સમજ્યા હશો તો તમે એ વિષય પર ક્યારે બી તમે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો તો મિત્રો અત્યાર સુધી તમે જે રીતે તમને શીખવાડ્યું કે જે રીતે શીખ્યા જો અન્ડરસ્ટેન્ડિંગ કરતા હો તો વેલ એન્ડ ગુડ બહુ સારી જ વાત છે પણ જો કદાચ તમારી રીત બીજી હોય તો મિત્રો આજથી આપણે અન્ડરસ્ટેન્ડિંગનો જ ધ્યેય રાખીશું કે ફિઝિક્સની આપણે માત્ર ને માત્ર સમજણપૂર્વક જ અભ્યાસ કરીશું તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી કોઈ ટોપિક સાથે મળીશું ત્યાં સુધી બધાને એવી આશા છે કે ખુશ રહો અને સલામત રહો.